નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. રોયલ એનફિલ્ડની જૂની બાઇક્સનું થશે મેગા સેલ, માત્ર 55,000 રૂપિયામાં વેચાઈ રહી છે. ગિફ્ટ સિટીની ક્લબ નેતાઓ અને બાબુઓ માટે હોટ ફેવરિટ બની રહી છે. વડોદરા ખાતે ભેજાબાદ ક્લાર્કનું મોટું કૌભાંડ, 1.5 વર્ષથી નકલી પાસ બનાવી આપતો હતો. સાવરકુંડલામાં પતિના નિધન બાદ વૃદ્ધાએ મરણ મૂડીના 42 લાખ હોસ્પિટલને દાન કર્યા. સમયસર કામ પૂરા ન કરનાર કોન્ટ્રાક્ટ એજન્સીઓ પર તવાઈ, રાજકોટ કલેક્ટરે મૂકી દરખાસ્ત. સુરતના 36 એનસીસી કેડેટ 6 ગુજરાત ગર્લ્સ બટાલિયનમાં સામેલ. વિધાનસભામાં ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરતા નેતાઓ. પાટણમાં 11 કરોડના ખર્ચે બનતા વીર મેઘામાયા મંદિર સ્મારકના દર્શન કરતા સીએમ પટેલ. સરવા ગામે અને પાટણ ખાતે મહાકાલી માતાની પૂજા અર્ચના કરતા મુખ્યમંત્રી. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કૌભાંડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 9482186880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 9942455451. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોમી એકતાના પ્રતીક સમા હઝરત કેબનસા બાબાનો ઉર્સ મુબારક યોજાશે. જામનગર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની નિયુક્તિ થતા સન્માન કરાયા. વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને માતૃશક્તિ દુર્ગા વાહિનીના હોદ્દેદારો કાર્યકરોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. અમદાવાદમાં રેલવે કોલોનીમાં રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર ચણી દેવામાં આવી દીવાલ. સાપુતારામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના રોજમદાર કર્મચારીઓનું છેલ્લા ઘણા સમયથી આર્થિક શોષણ કરવામાં આવતા કર્મચારીઓનું જીવન નિવારણ કરવું કપરું બની ગયું છે. માગરોલના બમણવાળા યદુનંદન શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વર્ગસ્થ મૂળભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા પાસે આવેલ અનંતવિલા એપાર્ટમેન્ટ પાછળના રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય, તો દુર્ગંધથી આ રોડ ઉપર રોજિંદુ અવરજવર કરતા લોકોના નાકના ટેરવા પણ ચડી જાય છે, જ્યારે પાલિકાની બેકાળજી રોગચાળાને આમંત્રણ આપી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે.
મેઘરજના પહાડિયા મુકામે મનરેગા યોજના હેઠળ નવીન મંજૂર થયેલ પહાડિયા મેઘરજ ગ્રામ પંચાયતનું ભૂમિપૂજન બાદ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દાહોદના જાલદ ગામના સીઆરપીએફના જવાનનું હૃદયરોગના હુમલાના કારણે મોત નિપજતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા. ભરૂચના યુવાને ઇખર ગામ પાસે ગુડાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. We'll be right back.